આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ શનિદેવ એ દંડાધિકારી છે માનવ હોય કે દેવ દાનવ હોય કે પશુ શનિદેવ તેમને તેમના કર્મ અનુસાર દંડ આપે છે તેવામાં જો તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો વિશેષ ઉપાય અચૂક કરવા પડે છે આપની મનોકામનાઓની પૂર્તિ માટે પણ શનિદેવની કૃપાની અચૂક જરૂર હોય છે ત્યારે શનિને પ્રિય કઈ વસ્તુઓનું દાન આપને કરાવશે શનિ કૃપાની પ્રાપ્તિ હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજે મારે વાત કરવી છે શનિ દેવના દાનની સમાવાસમ રવિપુત્રમ શરીરનો રંગ જે શનિદેવિદેવ છે રવિપુત્રમ યમાગ્રજમ રવિ કહેતા સૂર્ય ભગવાન સૂર્ય ભગવાનના જે પુત્ર છે તે યમાગ્રજમ યમરાજ જેમના ભાઈ છે તે શનિ મહારાજ અને યમુના મહારાણી જેમના બહેન છે તે યમરાજની મારે વાત કરવી છે નીલાંજન સમાવાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સમુદ્રમ છાયા દેવીના જે પુત્ર છે જે છાયા દેવીને ખાસ કરીને આપણે રાંદલ માતા કહેવામાં આવે છે તેમના એટલે કે છાયા દેવીના જે પુત્ર છે તમ નમામી શનિશ્ચરમ શનિશ્ચર શનિશ્ચર કહેતા શનિશ્ચર તિથિ શનિશ્ચર જે ધીમે ધીમે ચાલે છે જે રાશિમાં આવે એટલે અઢી વર્ષ સુધી એ રાશિમાં રહી જાય મતલબ શનિ બહુ ધીરે ધીરે વ્યક્તિને દશા અને દિશા સુધારે છે અને બગાડે પણ છે તો તેવા તમ શનિદેવેર તે શનિ મહારાજ નું મારે આજે દાનની વાત કરવી છે મિત્રો શનિદેવ જેને ન્યાયાધીશ કહેવામાં આવે છે શનિદેવ દરેકની રાશિમાં આવતા હોય છે કોઈની ચડતી અને કોઈને પડતી કોઈને સુધારે કોઈને બગાડે જેવા શનિ મહારાજ ની દ્રષ્ટિ કેવી છે અને કેવું પરિણામ આપે છે એ વ્યક્તિની જન્મકુંડલીના આધારિત આપણને ખબર પડતી હોય છે ઘણા લોકો એવા છે કે બહુ ટોપ લેવલ ઉપર ગયા હોય અને ક્યારેક એ જમીન ઉપર આવી જાય છે અને ઘણા લોકો એની કિસ્મત ક્યાં ચમકી જાય છે ખબર નથી કે નાનો નાનો હોય પણ મોટો માણસ બ્રાન્ડ બની જાય છે તો એ બધી કૃપા શનિ મહારાજ એની અસર દ્વારા આપણને પ્રાપ્ત કરાવે છે તો ભગવાન શનિદેવ જન્મકુંડલીમાં કેવા છે સારા છે કે ખરાબ છે ઊંચના છે કે નીચના છે જેની જાણકારી જન્મકુંડલી હોય તો જ આપણને સચોટ એનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે હવે વાત કરવી છે મિત્રો કદાચ શનિ મહારાજ જન્મકુંડલીમાં અશુભ હોય વકરી હોય નીચના હોય અથવા કોઈ ગ્રહ સાથે દૂષિત હોય તો એ શનિ એ જાતકને એ વ્યક્તિને પીડા આપે છે અને પીડા માટે આપણે શનિદેવનું પૂજન કરીએ જપ કરીએ હવન કરીએ અથવા એનું દાન પણ કરવામાં આવતું હોય છે પરંતુ શનિ મહારાજનું દાન કરવામાં કઈ કઈ વસ્તુ દાનમાં આપી શકાય તેનું પણ આપણને જ્ઞાન હોવું જોઈએ કેમ કે જ્ઞાન હોય તો એ દાન આપણે યોગ્ય 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 દાન સમય વ્યક્તિને આપણે નથી મળતું તો આપણે આજે જાણીશું કે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રના મત પ્રમાણે કયું દાન કરવું જોઈએ તો શાસ્ત્રમાં એવું લખ્યું છે

શનિ ભગવાનને કૃપા પ્રાપ્ત કરવા માટે આ નવ વસ્તુઓનું દાન આપ કરી શકો છો હવે નવ વસ્તુમાં પહેલું આવે છે અડદ માસ તૈલમ અડદ જે કાળા રંગના જે અડદ હોય છે એ અડદનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે તૈલમ તૈલમ કહેતા તેલ તલના તેલનું જે તલ આવે એ તલનું તેલ જે હોય તેલનું પણ દાન કરી શકાય ત્રીજું નીલમ નીલમ કહેતા શનિ મહારાજનો જે રત્ન આવે ને જેને નીલમ કહેવામાં આવે છે ને ખાસ કરીને એ રત્ન પહેરવાથી પણ કૃપા મળે દાન કરવાથી પણ કૃપા મળે છે શનિ મહારાજનો રત્ન જે છે નીલમ જે ખાસ કરીને નેચરલ બ્લૂ સફાયર જે ખાસ કરીને કાશ્મીરી શનિ અને શિલોની શનિ

ભેષ્ણુ દાન પણ કરવાથી શનિની કૃપા મળે છે તેવું અહીંયા આ શ્લોકમાં લખ્યું છે લોહમ મહિષી શબ્દ વાપરવામાં આવે છે કહેતા દાન કરવાથી કૃપા મળે છે અને કાળી દ્રાક્ષ કાળા રંગની જે દ્રાક્ષ આવે કૃષ્ણ દ્રાક્ષા કાળી દ્રાક્ષ નું દાન કરવાથી શનિ મહારાજ કૃપા મળે છે લોહમ લોખંડ કેતા લોહ કેતા લોખંડ લોખંડનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે અને સદક્ષિણા આકમ પાછું જે કંઈ દાન કરો એમાં પાછી થોડી દક્ષિણા સાથેનું દાન કરવું એકલું દાન કરવાનું મહત્વ નથી પણ કંઈક દક્ષિણા એમાં મૂકો પાછું આઠમા નંબરે દક્ષિણા મૂકવી જોઈએ નવમા નંબરે લખ્યું છે કૃષ્ણ વસ્ત્ર કાળા રંગનું કપડું જો એ તમે દાન કરો છો તો એનાથી પણ શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે તો આ નવ દાન કરવું જોઈએ નવ વસ્તુનું કઈ નવ દઉં કઈ નવ દાન આપવાનું છે જેમાં એક તો અડદ તેલ શનિમારદનો નંગ નિલમ કાળા તલ વેષ પછી કાળી દ્રાક્ષ લોખંડ કાળા વસ્ત્ર અને નવમુ દક્ષિણા આ નવ વસ્તુઓ તમે આપો છો અથવા આ નવ વસ્તુઓમાંથી તમારી શક્તિ ભક્તિ અનુસાર તમે ગમે ત્યારે તમે દાન કરો છો તો એનાથી શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રમાં લખ્યું છે હવે દાન કરવું હોય ત્યારે એને થોડીક રીત જાણી લો દાન કરતી વખતે શનિશ્ચર આશરે શનિવાર હોવો જોઈએ દાન શનિ નું કરવું છે તો શનિવારે કરવું અને દાન કરતી વખતે જો કોઈ નાની વસ્તુ હોય તો એને તમે તમારા મસ્તક ઉપરથી ફેરવીને દાન કરી શકો પાછું ભેંસનું દાન કરવાનું હોય તો મસ્તકમાં ફેરવવાની જરૂર નથી ભેંસની ખાલી આ પ્રદક્ષિણા કરીને દાન કરી શકો કેમ કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી ભેંસનું દાન કરવું જો પણ ભેંસ ઓછો કે માતાઓ જ ફેરવાય તો એના માટે પ્રદક્ષિણા કરવાની વાત છે પણ નાની કોઈ વસ્તુ હોય તો એને માથા ઉપરથી આઠ વખત ઉતારીને આપ દાન કરી શકો છો બીજા નંબરની વસ્તુ દાન કરતી વખતે ઓમ શને ઓમ શને ચરાયનમાં આઠ વખત બોલીને દાન કરી શકાય જેવી શક્તિ ભક્તિ પ્રમાણે શનિવારના દિવસે આ બતાવેલી નવ વસ્તુમાંથી આપ દાન કરશો તો શનિ પૂર્ણ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો સરસ મજાનું આજે મેં તમને શનિ મહારાજના દાનની મહિમા કહ્યું છે અને આગળ સદૈવ હું પ્રફુલ પંડ્યા તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી શ્રેષ્ઠ ઉપાય સારા ઉપાય સરળ ઉપાય અને શાસ્ત્રોક્ત ઉપાય કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન